હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. બસ આ જોરદાર વરસાદ પડી રહ્યો છે અને વરસાદ પડે ને ત્યારે સખત મજા પડે એમ. એટલે અત્યારે ધોધમાર વરસાદ પડે છે અને એકચ્યુઅલી અત્યારે જીરા મસાલા માટે વૃષ્ટિ મોકલવાનો હતો, પણ વસ્તુ એ થઈ કે વરસાદ ધમાધમ પડવા માંડ્યો અને વીજળી સાથે, એટલે હવે કેન્સલ થઈ ગયું અને ચામાં પરિવર્તન થઈ ગયું કે. અને પાછળ તો એ જોયું ને જોરદાર વરસાદ પડે અને દીપડીને સખત ઈચ્છા છે ઉપર ધાબે નાવા જવાની, પણ એની મમ્મી છે તો એને જવા ના પાડે. મમ્મી ને દીકરી બંને ના પાડે છે. શી જાય નાવા હમણાં સુધી તો ના પાડતી હતી, પછી તમને ઉઠાય કે ના પાડો? એ તો પાડે છે તો થાય જ ને, લે એમાં શું. પણ તો બી તમે જાઓ, આહલાદક વરસાદનો અનુભવ. અત્યારે જોરદાર પવનના સુઝવાટા સાથે જોરદાર વરસાદ પડી રહ્યો છે. કેવી વીજળી થાય છે જો તમે જુઓ છો, વીજળીનો અવાજ. વાદળા તો જો આમ જોરદાર વાદળા અહીંયાથી પાસ થઈ રહ્યા છે. જો અહીંયાથી જતા રહેશે ને તો ભાઈ બહુ વરસાદ નહીં પડે, જો નહીં જાય તો ભાઈ ખતરનાક વરસાદ થજી અહીંયા ને અહીંયા પડશે ને પાણી જોરદાર ભરાશે. શું વિચાર? હા 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 હા, જો તો ખરા ત્યાં સીન તો જો. ઓ જો આ કબૂતર વિચારવું છે ને એકદમ ભીંજાય છે ને, એટલે એકદમ શાંત જગ્યાએ ઉભું રહી ગયું છે. જો એને કેવી ઠંડી વાત, હા એજ કોઈ આપો ને રેઇનકોટ આપો. ઋષિ નાવ નથી અત્યારે? 4:30 થયા છે અને સખત અંધારું છે બહાર. જો વીજળી તો જો ભાઈ જોરદાર કડાકા ભડાકા થાય છે અત્યારે તો સખત. અને બહાર એટલું અંધારું છે, કદાચ તમને આ મોબાઈલમાં એટલું બધા ના દેખાય પણ એટલું બહુ જ અંધારું છે. 4:30 વાગ્યામાં આમ રાત પડવાની તૈયારી હોય ને એટલું અંધારું છે. ગાડીમાં લાઇટ ચાલુ છે ને ભાઈ આવે છે, તમે સમજી શકો કેટલું અંધારું છે. અમુક લોકો તો દિવસે બી લાઇટ ચાલુ રાખતા હોય, તમને હોય અમુક નમૂના હોય બધા. તો ભાઈ આટલા જોરદાર વરસાદમાં શું ખાવાની ઈચ્છા છે? ચા સાથે દાળ વડા. હવે ચા તો મૂકી દીધી છે વૃષ્ટિએ, પણ હવે દાળ વડાની કમી છે, હવે ક્યાંથી લાવવું? એ વૃષ્ટિના હાથમાં બે વૃષ્ટિ વૃષ્ટિ તો નહીં લઈ આવી શકે. કઈ કરબગા દાળ વડા વગર તો વરસાદ ફીકો કહેવાય, સમજ પડે? પાણી જો ભરાઈ ગયા છે વરસાદ તો જો પડે ત્યાં દાળ વડા લેવા જવું બગા. આટલા વરસાદમાં તો જવાતું હોય, કેટલો વરસાદ પડે છે જવાય વૃષ્ટિ એટલા વરસાદમાં દાળ વડા લેવા? તમે તો કઈ બી કરી શકો, ચડાવે જ બનાય કે તારી માને ચડાવે છે ગાડી ક્યાં ગઈ હે? આટલા વરસાદમાં દાડવા લેવા કેવી મજા આવે, પાણી સખત ભરાઈ ગયા હોય ખબર પડે. બાઇક પર જવાય, બાઇક પર એની જ વાત છે, પણ બાઇક પર પે બંધ થઈ જાય બાઇક પેલું ઘડી ઘડી હમણાં સર્વિસ કરવાનું છે ને, તો લાગે આટલા વરસાદમાં છે ભાઈ. ચાલ ધાબે જવું જ ના આવા. હા હું જાવત છું. ચપ્પલ વગર ઉડી જ
જોર છે વાગેવા છાડો છે વાગેવા જો તમારી દીકરી નાની નાની છો મોટું થઈને શું કરું છું. ચલો ભાઈ મળતે બ્રેક કે બાદ. હેલો ફ્રેન્ડ્સ, વરસાદ બંધ થઈ ગયો છે પણ પાણી સખત ભરાઈ ગયા છે. આ વેજલપુર જે એરિયા છે ને એકદમ વાસણ જેવો છે, જરાક પાણીના બે છાંટા પડે ને પાણી ભરાઈ જાય એમ. સખત વરસાદ પડ્યો થોડી વાર માટે પણ પોણી કલાકમાં તો વાતાવરણ આજુ લોકોને આવવા જવામાં એટલી હશે ને મારા સુરતી વાત લાગી કોઈ જવું હોય ને તો એ અઘરું પડે. અહીંયા તો સખત પાણી ભરે યાર, શેક થી શેક સુધી. આજે બધા વરસાદની મજા લેવા માટે બધા ઉભા છે અહીંયા. આ બિચારા એકદમ કયા આશાએ ગયા હતા અને હવે જો બિચારા ચાલતા ચાલતા ઘરે જાય છે. અને આગળ તો છે ને અહીંયા આટલા પાણી ભરાયા છે ને ભાઈ, તો ત્યાં જઈને કમર સુધી પાણી ભરાયા હશે. રસ્તો બાકી છે પાણી ઉડાડ્યું. પાણી હા નીચે પાણી આવે છે પ્રોબ્લેમ એ. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. અત્યારે એકચ્યુઅલી હમણાં જોરદાર વરસાદ પડ્યો હતો 1.5 કલાક સુધી કન્ટિન્યુઅસલી, કારણ કે એ વરસાદ પડે એની પહેલાં જોરદાર અંધારું હતું અને સખત વીજળીઓ થતી હતી. બટ મારી એ વખતે એવું જ પ્રિડિક્શન હતું કે થોડો આવીને બંધ થઈ જશે, કારણ કે લાસ્ટ ટાઈમ આઉટ થયું હતું એટલે ભાઈ બહુ પોપટ થઈ ગયું હતું. હજી બી વીજળી થાય જ છે, થોડીક થોડીક પણ થાય છે. અને બારે બહુ પાણી ભરેલા છે, ગોઠણ સુધીના પાણી ભરેલા છે. અમારા એરિયામાં એવું જ થાય કે થોડો વરસાદ આવે ને એટલે પાણી ભરાઈ જાય, પણ આ તો બહુ બધું આવ્યું એટલે તમે વિચાર કરો કે કેટલું પાણી ભરાણું હશે. એટલે આ ટાઈમમાં અત્યારે હું ભણવા બેઠી છું અને બહુ મને કંટાળો આવે છે ભણવાનો, કારણ કે ઓબ્વિયસલી યાર એટલું સરસ હોય તો માણસને થાય કે નીચે જઈએ, ફ્રેન્ડ્સ જોડે વાતચીતો કરીએ, મળીએ. બટ અત્યારે ભણવું છે એની જગ્યાએ, પણ હવે ભણવું પડશે કારણ કે સોમવારે મારી ટેસ્ટ છે એટલે. અને બીજી વસ્તુ એ કે મમ્મી બોલો, તમને કેવું લાગે છે આ આટલા સરસ વાતાવરણમાં? એનો હવે બફારો થશે 2-3 દિવસ માટે. હા પછી બીજું શું? એવું ખાલી પૂછ્યું તું, તમારે રિવ્યુ લો તો મેં શાંત બેઠા છું તો પછી સારું મહેસૂસ થાય છે. બટ ઘરની અંદર ખર બફારો લાગે છે, પંખા ચાલુ હોવા છતાં, એટલે કઈ વરસાદ થાય ને વૃષ્ટિ કહેવાય. નાનપણ માં કર્યો હતો જયારે હું બહુ નવરી હતી ને ત્યારે, અને આજે એટલો વરસાદ પડે ને કે પાછળ મારા કપડા સુકાવવા પડે છે આવી રીતે. સારું ચલો બાય. ચલો હવે ભણો બાકી.
નહીં ભણું મમ્મા. મને છે ને પણ મને છે વાંધો. બસ ભણો ચલો.